Hey there, subscribe to my channel and also press this bell icon so you never miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. ના ચિત્રો જોઈને એવું લાગે છે કે એની પાસે આવડત, આપણે દેશી ભાષામાં કહીએ ને તો કળા જે તત્વ છે એની આવડત એની પાસે ખૂબ જ છે. એની સ્કિલ કહેવાય કે ધારે એ બધું કરી શકે. ટ્રીટમેન્ટ પણ સારી છે. એક એઝ અ આર્ટિસ્ટ તરીકે હું કહું તો મેં એને પણ કહ્યું કે ભાઈ મધમાખીનું જે પ્રોડક્ટ હોય છે એ દરેક ફૂલ કે પત્તા પર બેસીને રસપાન કરે, એ રસ લઈ લે અને પોતાનું જે આપે એ મધ તો આવનાર ભવિષ્યમાં જે ખૂબ કામ કરે અને એવું પોતાનું એક પ્રોડક્ટ આપે કે જેનાથી જીજ્ઞા પોતે ચિત્ર જોઈને ઓળખાય. મોટા ચિત્રકારો કે સામાન્ય ચિત્રકારોની શૈલી હોય છે કે એના ચિત્ર દ્વારા જ એની ઓળખ થાય. એ બધી અંદર તો એની પાસે સમજ બી છે, આવડત પણ છે અને કામ પણ કરી શકે એમ છે. બસ હું તો એવી ઈચ્છા રાખું કે ભવિષ્યમાં એવા શો થાય કે જેમાં જીજ્ઞા પોતે કંઈક દેખાય અને એના ચિત્રો પુરવાર થાય, ખૂબ પ્રદર્શન કરે, ખૂબ કામ કરે, ખૂબ આગળ વધે એ શુભકામના. પ્રથમ જે શો છે એમાં ચિત્રો જે વિવિધ પ્રકારના છે એમાં તમારી પોતાની પણ અંદર થીમ ઉમેરાયેલી છે અને ખૂબ જ ઓછા સમયમાં, આમ તો સમય માગી જ લે છે ચિત્રો બનાવવામાં, પણ તમે જે વર્ક જુદી જુદી વસ્તુ ઉપર અથવા તો જુદી જુદા સબ્જેક્ટ ઉપર કામ કર્યું છે એટલે એ દાદ માગી લેવું પણ છે. અને બીજા નંબરના જે બ્રશિંગ જે છે અથવા કલર જે મૂકવાની જે આ જેને આપણા આર્ટમાં એટલે ચિત્રકારમાં એક માનસિકતા જળવાઈ રહેવી જોઈએ ને એ પણ છે. છતાંય ફરી વખત જ્યારે કંઈક શો તમે કરો ત્યારે તમે જ પોતે જ લાગો એવી એક આશા છે અને એ પ્રમાણે એનો પ્રયત્ન જો ચાલુ રહે તો ખૂબ સરસ થાય. વિવિધતાઓ એટલી બધી છે કે એમાંથી આપણને દરેક ચિત્રકાર છે જે કંઈ નવા હોય એમને આમાં પ્રેરણા મળે. બીજું તમે જીવન ગ્રસ્તી છો, સ્ત્રી છો એટલે તમારી પૂરી જવાબદારી હોય છે અને એમાંથી આ જે કરવું ને બહુ સૌથી કપરું કામ હોય છે. સાથે સાથે તમારી બિઝનેસ પણ છે, એ બિઝનેસની સાથે આ કરવું એટલે એ દાંત ખૂબ માગી રહી છે અને વધારે પણ એથી વધારે આશા સાથે અને તમને એકદમ અભિનંદન સાથે પાઠવું છું, એથી પણ વધારે આગળ વધું. થેન્ક યુ.